કોરોનાનું સંક્રમણ હવે ખતરનાક હદે વધી રહ્યું છે. દિવસે ને દિવસે કોરોનાને લઈ ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એકવાર ફરી દેશ લોકડાઉન થવાની કગાર પર પહોંચી ગયો છે. વધતા જતા સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા પણ કોરોના વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે. ત્યારે સરકારના આ પ્રયાસમાં હવે રોટરી ક્લબ પણ જોડાઈ ચૂકી છે અને આજે ડીસા ખાતે રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇન દ્વારા ટીકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડીસાની એસીડબલ્યુ હાઈસ્કૂલમાં યોજાયેલા આ ટીકા ઉત્સવ દરમિયાન રસીકરણ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ડીસા ડિવાઇનના પ્રમુખ ડૉક્ટર રીતાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, પાલિકા સદસ્ય રાજુભાઈ ઠાકોર, ગોવિંદજીભાઈ માખીજા સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ કોરોના વિરોધી રસી મુકાવી હતી. નમસ્કાર. ડીસા રોટરી ક્લબ ડિવાઇન દ્વારા જ્યારે પીએમ મોદી સાહેબે સૂત્ર આપ્યું છે ટીકા ઉત્સવ, તો રોટરી ક્લબ ડીસા ડિવાઇને એ ઉપાડી લીધું છે અને એવું વિચાર્યું છે કે જ્યારે કોરોના રોગ થાય અને પછી એની મેડિસિન લેવી પડે અને વિકરાળ પરિસ્થિતિ થાય તેના કરતાં વેક્સિન લઈ અને એના કોરોનાથી મુક્ત થવું શું ખોટું. એટલે અમારી બહેનોએ ડિવાઇન ક્લબવાળાએ મિશન ઉપાડી લીધું અને આજે એસસીડબલ્યુ નગરપાલિકા સંચાલિત સ્કૂલની અંદર એમના સહયોગથી અમારી ડીસા ડિવાઇનની બધી બહેનોએ મહેનત કરી અને અહીં આગળ 45 વર્ષથી મોટી ઉંમરના દરેક મહિલાઓ અને પુરુષોને વેક્સિનનું આયોજન કર્યું છે અને વેક્સિન એ કોરોનાને નાથવાનો પ્રયાસ જ છે, એટલું નહીં પણ એ અનિવાર્ય પણ છે, જેના કારણે કોરોના ન થાય અને તમારું શરીર છે એ સક્ષમ બને એની સામે ફાઇટ કરવા માટે. ઘણી વખત ઘણાને એવું થતું હોય છે કે વેક્સિન લીધા પછી તાવ આવે છે, કંઈ પ્રોબ્લેમ થતો હોય છે, પણ એ તો આટલું મોટું શરીર છે અને આટલો મોટો રોગ હોય એની સામે નાખવાનું હોય એટલે વેક્સિન લઈએ તો નાની મોટી તકલીફ તો રહેવાની જ, પણ જો તમે વેક્સિન લીધી હશે અને વેક્સિન લીધા પછી જો તમને કોરોનાની અસર થશે, તમને વાયરસનું ઇન્ફેક્શન થશે, તો હું એ સાયન્ટિસ્ટોનું જે મેં વાંચ્યું છે, જે મારી સમજ છે, એ પૂર્વક હું એટલું સભાનપણે કહીશ કે તમને તમારા કોઈ પણ બોડીને, મેજર કોઈ પણ ઓર્ગનને કે કંઈ પણ વધુ તકલીફ નહીં થતા, સિરિયસ નહીં થતા, સામાન્ય દવાથી તમને સારું થઈ જશે. એટલા માટે વિશ્વની અંદર જ્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે તો તમે લોકો આ મેસેજ વાંચી અને આ મેસેજ સાંભળી આવતીકાલે ફરીથી અમે સરસ્વતી સ્કૂલ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ પણ અમે આવું જ વેક્સિનનું આયોજન કર્યું છે. તો 45 વર્ષથી ઉંમરના ભાઈઓને બહેનો વેક્સિન અચૂક લે, વેક્સિન એ જ પર્યાય છે અને તમારા તમે આપણા દેશ માટે, આપણા ગામ માટે, આપણા રાજ્ય માટે નિરોગી રહી અને સ્વસ્થ રહો એવી અભ્યર્થના.